મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ અને 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા એવા રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ તરફથી એક વકુટ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર આ વકુટ્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તેના અનુસંધાનની અંદર આજે ભરૂચ જિલ્લા કક્ષાએ આ એક વકુટ્વ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. તમામ તાલુકામાંથી 1-3 ક્રમે વિજેતા થનારને આજે જિલ્લા કક્ષાની વકુટો સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થીઓ આવેલા છે ત્યારે એમનું હાર્દિક સ્વાગત પણ કરું છું. રાજીવ ગાંધી અને મહાત્મા ગાંધીના વિચારો જન જન સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આઝાદી પછીના ગાંધીજીના સ્વપ્નનું ભારત 150 યર્સ અપ સેલિબ્રેટિંગ ધ મહાત્માના આ પાવન પ્રસંગે મને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. આવું જ જોઈએ ને હરેક ભારતીય, અને સ્વપ્ન પણ કેવું મહાત્મા ગાંધીનો. ખૂબ જ રોમાંચ અનુભવું છું કહેતા સ્વપ્નમાં ગાંધીજી કહેતા વત્સ સાંભળ. આઝાદી પછીના મારા પરિપ્રેક્ષમાં ભારતની કલ્પના, ગાંધીજીના જીવન ચરિત્ર પર એક નજર કરીએ તો સ્વાતંત્ર સેનાની, મસીહા, ચિંતક, સામાજિક સુધારક, આધ્યાત્મિક સંત, કોમી એકતાના સેવક અને રાષ્ટ્રપિતા તરીકે જેને આખી દુનિયા ઓળખે છે ને, એવી બહુઆયામી પ્રતિભા ધરાવતા ગાંધીજી આપણને મંત્રમુગ્ધ કરે છે. અને એટલા માટે જ ગાંધીજીએ કહ્યું હતું કે આપ મુજે જંજીરો મેં જકડ સકતે હૈ, યાતના દે સકતે હૈ, આપ મુજે જંજીરો મેં જકડ સકતે હૈ, યાતના દે સકતે હૈ, યહાં તક કે મેરે ઇસ શરીર કો ભી નષ્ટ કર સકતે હૈ, લેકિન કભી ભી મેરે વિચારો કો કેદ નહીં કર સકતે. એટલા માટે જ ગાંધીજી આપણને મંત્રમુગ્ધ કરે છે. દુનિયાના મહાન વૈજ્ઞાનિક, સાપેક્ષવાદના પ્રણેતા આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાત સમજાવી અને કહ્યું કે આવનાર પેઢીને વિશ્વાસ નહીં આવે કે હર માણસનો આવો કોઈ માણસ આ પૃથ્વી પર ચાલ્યો હશે. પેઢી દર પેઢીના ગહન અભ્યાસ બાદ એક સાથ નવનીત નીકળે છે કે ગાંધીજી આજે પણ એટલા પ્રસ્તુત છે જેટલા તે તેમના સમયમાં હતા. અને એટલે જ તત્કાલીન વડાપ્રધાને કહેવું પડ્યું કે ભારતે દુનિયાને બે મોહન આપ્યા છે, એક ચક્રધારી અને બીજો ચરખાધારી. 5 મિનિટના સીમિત ન થાય તેવો વિષય મળ્યો છે એવો, 5 મિનિટમાં સીમિત ન થાય તેવો યુવા નેતાની વાત કરું છું, રાજીવ ગાંધીને ઉજાગર કરું છું. દોસ્તો, ખુશ નસીબ હૈ વો જો વતન પર મિટ જાતે હૈ, ખુશ નસીબ હૈ વો જો વતન પર મિટ જાતે હૈ, મર કર ભી વો લોગ અમર હો જાતે હૈ. કરતી હું ઉન્હે સલામ એ વતન પર મિટને વાલો, કરતી હું ઉન્હે સલામ એ વતન પર મિટને વાલો, તુમ્હારી હર સાંસ મે તિરંગે કા નસીબ બસતા. રાજીવ ગાંધીનો જન્મ પ્રિયદર્શિની અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાજીની કુખે 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દેહરાદૂનમાં આવેલ વેલહામ પ્રિપેટરી સ્કૂલ અને હિમાલયની તરેટીમાં આવેલ દૂન સ્કૂલમાં મેળવ્યું હતું. ત્યારબાદ લંડનમાં ઇમ્પેરિયલ કોલેજ ખાતે મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1968માં નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધી સોનિયાજી સાથે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો જન્મ થયો હતો.
રાજીવ ગાંધી મનોહર અને ઉંડા વ્યક્તિત્વ ધરાવતા હતા. નિરભિમાની અને નિરાલુ વ્યક્તિત્વ ધરાવતા રાજીવ ગાંધી સમાજના દરેક વર્ગના લોકો સાથે હરી મરીને રહેતા હતા. રાજકારણમાં પ્રારંભિક અનિચ્છતા હોવા છતાં ઈસવીસન 1980માં સંજય ગાંધીના વિમાન દુર્ઘટનામાં અવસાનને કારણે તેમાં જોડાવા સંમત થયા. રાજીવ ગાંધી પેટા ચૂંટણીમાં વિક્રમી સરસાઈથી વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસના મહામંત્રી બન્યા હતા. કમનસીબે 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની પોતાના સુરક્ષા અધિકારી દ્વારા હત્યા થઈ હતી.